તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શોધીના બે દાખલા જોશું સોળમો અને તેત્રીસમો ચલો સોળમાંની રકમ જોઈએ સોળમો દાખલો મોસ્ટ ટાઈમ પી ત્રણ માર્ક્સ માટે એટલે ધ્યાન આપજો અને આ દાખલા કેવી રીતે ગણવા બ્લોકવાળા તે પણ આપણે આગળ બે વિડિયો બનાવેલા છે એટલે એ પહેલાં જોઈ લેવો બરાબર આઠ કિલોગ્રામ અને બાર કિલોગ્રામ દળના બે પદાર્થો બે પદાર્થ છે એકનું દળ એમ વન લઈ લઉં આઠ કિલોગ્રામ અને બીજાનું દળ એમ ટુ બાર કિલોગ્રામ બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાઈ નહીં તેવી દોરીના એક એક છેડે બાંધેલા છે આ ગરગડી છે તેની દોરીના એક છેડે બીજો એક એમ વન પદાર્થ છે અને એક એમ ટુ છે આ એમ વન છે એમ આ દળોને છોડી દેવામાં આવે તો તેમનો પ્રવેગ અને દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધો તો બંનેનો પ્રવેગ સમાન હશે સમાન પ્રવેગ શોધવાનો અને એક જ દોરી છે એટલે એમાં તણાવ બળ પણ સમાન હશે તે આપણે પ્રારંભમાં કેવું છે કે આ રીતના ગરગડીની નીચે દોરીના છેડે બે દળ બાંધેલા છે બંનેની હાઈટ સરખી હશે આપણે પકડેલા છે પણ જેવા છોડીએ એટલે શું થાય જે ભારે પદાર્થ હોય તે નીચે આવે ને હલકો પદાર્થ ઉપર જાય ખેંચાઈને કેમકે દોરીથી બાંધેલા છે ને જો દોરી ના બાંધેલી તો તો બંનેને છોડ તો બંને નીચે જ જશે પણ દોરી બાંધેલી છે એટલે ભારે પદાર્થ નીચે આવશે ને હલકો ક્યાં જશે ઉપર તો આપણો ભારે પદાર્થ કયો હશે m2 દળવાળો કેમ કે એનું દળ કેટલું છે 12 કિલોગ્રામ માટે એ ક્યાં જશે નીચે અને m1 ક્યાં જશે ઉપર તો આ m2 ની ગતિ નીચે તરફ અને m1 ની ગતિ ઉપર તરફ થશે હવે એમના પર કેટલા કેટલા બળ લાગે છે એ જોઈએ તો m1 માટે આપણે જોઈએ હવે કોઈ પણ બ્લોક હોય તો તેનું વજન બળ એમ જી વન ઇન્ટુ જી લાગશે બ્લોક કઈ તરફ કઈ બાજુ ગતિની વિરુદ્ધ દિશામાં એટલે નીચે કયું લાગશે એમ ઇન્ટુ એનું દળ એમ વન છે એટલે એમ વન એ તો આ બ્લોકની સંતુલન સ્થિતિમાં ઉપરનું બળ બરાબર નીચેનું બળ તો ઉપર ટી અને નીચે કેટલા બળ લાગે છે એમ વન જી પ્લસ એમ વન એ આટલા બધા લાગે છે હવે આને હું આ બાજુ લાવું તો ટી માઇનસ ટુ એમ વન એ આગળ દાખલો કરી ગયા તે જ પ્રમાણે કેમ કે એ આ બાજુ રાખું છું તે જ રીતે હવે હું બીજા એમ ટુ બ્લોક માટે જાઉં તો એમ ટુ માટે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરું તો આનું પણ કોઈ પણ વજન બળ તો નીચે જ આવે એટલે એમ ટુ જી નીચે તરફ એની કઈ બાજુ દોરી છે ઉપર તરફ એટલે એના માટે તણાબળ ઉપર તરફ આ બ્લોક ક્યાં ગતિ કરે છે નીચે તો આભાસી બળ ક્યાં લાગે ઉપર એટલે એમ ટુ ઇન્ટુ એ તો ઉપરના બળ કેટલા છે બે છે ટી પ્લસ એમ ટુ એ અને નીચેનું બળ કેટલું છે એમ ટુ જી તો ટી પેલી બાજુ જાય તો માઇનસ તો એમ ટુ એ ઇઝ ઇક્વલ ટુ એમ ટુ જી માઇનસ ટી થાય હવે આને પેલી બાજુ લખું ને આ બાજુ લખું તો એમ ટુ જી માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ એમ ટુ એ સમીકરણ નંબર બે હવે મારી પાસે બે અજ્ઞાત છે ટી અને એ કે જેની કિંમત મને ખબર નથી ને એને સોલ્વ કરવા માટે બે સમીકરણ છે જેટલા પણ અજ્ઞાત હોય તેટલા સમીકરણ હોવા જોઈએ હવે આ બે સમીકરણનું કંઈ પણ હું કરું ગમે તે રીતે મારે સોલ્વ કરવાના એમનો સરવાળો કરું બાદબાકી બાકી કરું ગુણાકાર ભાગાકાર જે કરવું તે કરવાનો તો હવે અહીંયા જો અહીંયા માઇનસથી છે ને પ્લસથી તો એ જો આ બે સમીકરણનો સરવાળો કરું તો ડાયરેક્ટ ટી કેન્સલ થઈ જશે અને અજ્ઞાત એક એ રહેશે ને એની કિંમત મને મળશે તો હું શું કરું કે સમીકરણ બે વત્તા સમીકરણ નંબર એક તો સમીકરણ બે કેટલા છે એમ ટુ જી માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ એમ ટુ એ અને સમીકરણ પેલું કેટલું છે ટી માઇનસ એમ વન જી ઇઝ ઇક્વલ ટુ એમ વન એ હવે ડાબી બાજુ કેટલા પદ છે સરવાળો એટલે ચારે ચાર પદ ડાબી બાજુનો સરવાળો થાય તો શું થાય અહીંયા એમ ટુ જી માઇનસ ટી પ્લસ ટી માઇનસ એમ વન જી ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ જેટલા પદ હોય તેનો સરવાળો એમ ટુ એ એમ વન એ એમ ટુ એ પ્લસ એમ વન એ હવે અહીંયા ટી પ્લસ અને માઇનસ કેન્સલ હવે આ બંનેમાંથી જી કોમન નીકળી જાય તો એમ ટુ માઇનસ એમ વન અને જી કોમન અને પેલી બાજુથી એ કોમન નીકળશે તો શું બાકી રહેશે એમ ટુ પ્લસ એમ વન અને એ તો એને હું કરતાં બનાવું તો શું થાય આ સામેની બાજુ છેદમાં આવશે તો અહીંયા શું થશે એમ ટુ માઇનસ એમ વન જી અપોન એમ ટુ પ્લસ એમ વન આ શોર્ટકટ સૂત્ર પણ આપણે જોઈ ગયા હતા પ્રવેગ માટે કે ઉપર બે ની બાદ બાકી છે એમ ટુ ની કિંમત કેટલી છે આપણી પાસે ટ્વેલ એમ વન એટ અપોન ટ્વેલ્વ પ્લસ એટ અને જીની કિંમત આપણને કંઈ કીધી નથી તો આપણે તમે નવ પોઈન્ટ આઠ દસ દસ લઈ લઈ રાઉન્ડ ફિગર નવ પોઈન્ટ આઠ લે તો ચાલે દસ લેશો તો પણ ચાલશે બરાબર તો હવે બારમાંથી માંથી આઠ જાય તો કેટલા રહેશે ચાર અને બારને આઠ વીસ ગુણ્યા દસ આ બંને મીંડા ઉડી ગયા ચાર ભાગ્યા બે જવાબ કેટલા આવશે બે પર સેકન્ડ સ્કવેર તો આ આપણને તો હવે બીજું આપણે શું શોધવાનું છે તણાવ પર ટી તો એની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઉં સમીકરણ એક અથવા તો સમીકરણ બેમાં માં તો સમીકરણ એકમાં એ બરાબર બે મૂકતા અહીંયા ટી માઇનસ એમ વન અને જીની કિંમત મૂકતો જાઉં તો એમ વન આઠ જી બરાબર દસ એમ વન પાછા આઠ અને એ બરાબર બે તો ટી ઓછા આઠ દાન એસી આઠ દુ સોળ માઇનસ પેલી વાત જાય તો પ્લસ તો ટી બરાબર એસી વત્તા સોળ એટલે કેટલા થશે નાઇન્ટી સિક્સ એટલે કે છન્નું ન્યૂટન તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું આવે છે છન્નું ન્યૂટન તો આપણો થઈ ગયો સોળમાં દાખલો હવે જોઈએ તેત્રીસમાં દાખલો તેત્રીસમાંની રકમ જોઈએ ચાલીસ કિલોગ્રામ દળનો એક વાંદરો એટલે એમ બરાબર ચાલીસ કિલોગ્રામ જે મહત્તમ છસો ન્યૂટન તણાવ બળ ખમી શકે એટલે મહત્તમ ટેન્શન કેટલું છસો ન્યૂટન ખમી શકે છે તેના પર ચડે છે એક દોડું છે કે જે મહત્તમ છસો ન્યૂટન તણાવ બળ ખમી શકે તેના પર ચડે છે તો નીચેનામાંથી કયા કિસ્સામાં દોડું તૂટી જશે ચાર કિસ્સા આપેલા છે તો પહેલો કિસ્સો એ કે વાંદરો છ મીટર પર સેકન્ડ સ્કવેર અને ઉપર ચડે પ્રવેગ એ બરાબર છ મીટર પર સેકન્ડ સ્ક્વેર અને કઈ બાજુ ઉપર તરફ જાય તો દોડું તૂટે કે નહીં હવે દરેક કિસ્સામાં યાદ રાખવાનું કે જ્યારે દોડામાં ઉદ્ભવતું તણાવ બળ એ મહત્તમ તણાવ બળ કરતા વધી જાય તો દોડું તૂટી જાય દોડાની કેપેસિટી 600 ની છે એના કરતાં વજન બળ વધી જાય તો દોડું તૂટશે એટલે દરેક કિસ્સામાં આપણે તણાવ બળ શોધવાનું તો આ કિસ્સાની અંદર તણાવ બળ માટે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીએ વાંદરાનો આ ધારો કે આ ચોરસ એટલે કે વાંદરું છે

એમની કિંમત ચાલીસ જી દસ અને એ બરાબર છ તો દસ ને છ સોળ એટલે ચાલીસ ગુણ્યા સોળ તો સોળ ચોક ચોસઠ એટલે છસો ને ચાલીસ ન્યૂટન તો આ કિસ્સામાં તણાવળ કેટલું થશે છસો ચાલીસ પણ મહત્તમ તણાવળ તો કેટલું કેપેસિટી કેટલી છસો તો એના કરતાં વધી ગયું માટે ટી ગ્રેટર દેન ટી મેક્સિમમ કે મહત્તમ તણાબળ કરતાં દોરડામાં ઉદભવતું તણાબળ વધારશે માટે દોરડું શું થશે તૂટી જશે ખ્યાલ આવે છે ટી મેક્સિમમ કરતા વધુ ના જોઈએ બીજો કિસ્સો બી કે વાંદરો ચાર મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રયોગથી નીચે ઉતરે એટલે એ બરાબર ચાર મીટર પર સેકન્ડ સ્ક્વેર અને કઈ બાજુ ગતિ કરે નીચે તો એનો ફ્રી બોડી ડાયાગ્રામ વજન બળ એમ ઉપર દોરી ઉપર તરફ છે એટલે તણાવળ ટી હવે વાંદરું નીચે ગતિ કરતાં આભાસી બળ કઈ બાજુ ઉપર એટલે એમ ઇન્ટુ એ તો ઉપરનું બળ ટી વધતા એમ અને નીચેનું બળ એમ તો ટી બરાબર શું થાય એમ આ એમ એ પેલી બાજુ જશે તો માઇનસ એમ કોમન જી માઇનસ એ ચાલો એમ ચાલીસ જી દસ એ ચાર તો કેટલા થશે દસ માંથી ચાર જાય તો છ તો અહીંયા લખીએ ટી બરાબર અહીંયા ચાલીસ અને દસ માંથી ચાર જાય તો છ તો છ ચોક ચોવીસ એટલે બસો ને ચાલીસ ન્યૂટન તો હવે આ કિસ્સામાં જે તણાવળ આવશે તે મહત્તમ તણાવ આપણું કેટલું હતું છસો

સોરી એમ કેટલા ચાલીસ અને જી બરાબર દસ એટલે કેટલા થશે ચારસો ન્યૂટન તો હવે આ ચારસો પણ કેરા છસો કરતા નાના છે ટી લેસ દેન ટી મેક્સિમમ માટે આ કિસ્સામાં પણ દોડું તૂટશે નહીં હવે ડી કિસ્સો જોઈએ ડીની અંદર શું કીધું કે વાંદરો દોરડા પર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ લગભગ મુક્ત પતન કરે છે હવે શું કરે છે મુક્ત પતન કરે કોઈ પણ પદાર્થ મુક્ત પતન કરે ત્યારે પણ સુધી એનો પ્રારંભિક વેક જીરો જેમ જેમ નીચે જાય તેમ એનો વેગ વધતો જાય એટલે કે પ્રવેગિત ગતિ કરે પ્રવેગીત ગતિ કરતા આભાસી બલલા લાગે કઈ બાજુ ગતિની વિરુદ્ધ દિશામાં અને મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ જી જેટલો હોય એટલે એ બરાબર કેટલા થઈ જાય એના માટે જી તો આ કિસ્સામાં એ બરાબર જી હવે એના માટે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ કે નીચે વજન બળ એમજી એની ઉપર તરફ દોરી છે એટલે દરેક કિસ્સામાં તણાવટી ઉપર વાંદરો મુક્ત પતન કરી નીચે ગતિ કરતા આભાસી બળ ક્યાં લાગે ઉપર m a જેટલું પણ એ બરાબર તો કેરા છે g એટલે mg જ લાગે ઉપર તો હવે ઉપરનું બળ t mg અને નીચેનું બળ mg તો આ પહેલી વાત જાય તો t mg mg 0 તો તણાવ બળ કેવું થઈ ગયું 0 તો હવે 0 પણ 600 કરતા નાના જ ને એટલે t less than t maximum માટે દોડું તૂટશે નહીં તો માત્ર પહેલા કિસ્સાની અંદર દોડું તૂટી જશે બીજા કોઈ કિસ્સાની અંદર દોરી તૂટશે નહીં તો આપણા થઈ ગયા સ્વાધ્યાયના બે દાખલા સોળમો અને તેત્રીસમું